ગીતા જયંતિ નિમિત્તે સુરત શહેરમાં 11,000 જેટલી ગીતાબેનના નામની મહિલાઓ એકઠી થઈ હતી. સુરત શહેર તેમજ ગુજરાત અને ભારતભરમાંથી અલગ અલગ જગ્યાએથી ગીતાબેનને સુરત ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમનું સન્માન કરી ગીતા જાગૃતિ માટેનો એક સંદેશ આપવામાં આવ્યો હતો. એટલે મોટી સંખ્યામાં ગીતાબેન નામની મહિલાઓ એકઠી થતાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. સુરત શહેરમાં ગીતા જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરતના ગોપીન ગામ ખાતે એક ટ્રસ્ટ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેમાં એક જ નામની મહિલાઓ એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે પ્રકારનો રેકોર્ડ સુરતના નામે થયો હતો. ગીતા જયંતિ હોવાથી સુરત શહેરમાં આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક ટ્રસ્ટ દ્વારા ગીતા જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન મળે તેમજ જાગૃતિ ફેલાય તે માટે સમગ્ર દેશ અને વિદેશમાં પણ ગીતા જયંતિના દિવસે ગીતા નામની મહિલાઓને એકઠા થવા માટે સુરત ખાતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં વિશ્વ રેકોર્ડ 2300 જેટલી મહિલાઓ એક જ નામની એક જ જગ્યાએ ભેગી થઈ હોવાનો બન્યો હતો, જે સુરતમાં આ રેકોર્ડ બ્રેક થયો છે. અને 11,000 જેટલી ગીતાબેન નામની મહિલાઓ એક જ જગ્યા પર એકઠી થઈ હતી, જેથી આ વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે થયો છે. આ કાર્યક્રમમાં લોકોને ગીતાનું જ્ઞાન થાય અને તેમના પ્રત્યે જાગૃતિ વધે તે માટે થઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 11,000 જેટલી ગીતાબેન નામની મહિલાઓ તેમજ સુરત શહેરના મેયર સહિત નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. યસ, હું અલ્પેશ પટેલ ભગવદ્ ગીતા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આજનો આપણો જે કંઈ કાર્યક્રમ છે, ગીતા સંમેલન છે, આજે ગીતા જયંતિ છે, તો આ ગીતા જયંતિ નિમિત્તે આખી ટીમે નક્કી કરેલું કે આપણે 11,000 ગીતાબેનનું સંમેલન કરીએ ને ભગવદ્ ગીતાનો વધુ વધુ પ્રચાર પ્રસાર કરીએ, તેમજ આજે જે આ કંઈ મહાત્મ્ય છે એને વધુ વધુ વિસ્તરણ કરીને વધુ વધુ દુઃખ સુધી આપણે પહોંચીએ. યસ, રેકોર્ડમાં એક જ નામની એક જ વ્યક્તિ, ભૂતકાળમાં આખા વિશ્વમાં 23 નામની વ્યક્તિ હતી, તો અમે આજે એ રેકોર્ડ બ્રેક કરેલો છે અને આજે અમે મંચ ઉપરથી એલાન કરેલું છે કે આવતા વર્ષે અમે મિનિમમ 50,000 ગીતાબેનો એકઠા થઈને ગીતા મહોત્સવ ઉજવશું. અને આજે અમે એ પણ બહેનોએ સંકલ્પ કરેલો છે, હવે 15-20 વર્ષથી આ નવું નામ કોઈ દીકરીનું ગીતાબેન ઓછું રાખે છે, તો આજે ગીતાબેનનો શપથ લીધો છે કે હવે જે કાંઈ દીકરીનો જન્મ થાય એનું નામ પણ વધુ વધુ ગીતાબેન રાખશે, જેથી કરીને આ ભગવદ્ ગીતાનો જે કાંઈ પ્રચાર પ્રસાર થઈ અને દરેકને ન્યૂઝ સુરત.